કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જંગ જીત્યા, જેમાં તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે લીલાબેન વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે દેવદાનભાઈ ઝારિયાની જીત કરાઈ. કાલાવડમાં ફરી વખત કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જંગ જીત્યા, જેમાં કાલાવડમાં આજે ફરી એક વખત તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે લીલાબેન વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે દેવદાનભાઈ ઝારિયાની જીત થઈ હતી, જેમાં દેવદાનભાઈ ઝારિયા બીજી ટર્મથી ઉપપ્રમુખ તરીકે નિમણૂક થતાં ખુશીની લાગણી જોવા મળી હતી. કાર્યકર્તાઓમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી. કાલાવડ તાલુકા પંચાયત કચેરી ખાતે કાલાવડના કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડિયા, મુકેશભાઈ સાવલિયા, વચનભાઈ રુદ્રદત્ત, સી જેરામભાઈ બુશા, રાજુભાઈ દોશુ ભાઈ જેવા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઉપપ્રમુખ અને પ્રમુખને શુભકામનાઓ પાઠવી હતી. કાલાવડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઉપપ્રમુખ દેવદાનભાઈ ઝારિયા, જે આજે તાલુકા પંચાયતની વરણી થઈ, તેમાં એને હું હાર્દિક શુભકામના આપું છું. તેમજ લીલાબેન વાઘેલા જે પ્રમુખ તરીકે વરણી થઈ, એને પણ મારા તરફથી, કોંગ્રેસ પાર્ટી તરફથી શુભકામના આપું. બીજું, પ્રજામાં સતત અમે લોકો એક્ટિવ રહી અને પ્રજાનો વિશ્વાસ અમારા ઉપર સતત ભરસતો રહ્યો, એ બદલ આ પ્રજા અમારા ઉપર ટાઈમિંગ માટે અમારામાં જે આજે તાલુકા પંચાયત જે કોઈ નવા બે લીલાબેન વાઘેલા તેમજ જગદનભાઈ ઝારિયા, લીલાબેન પ્રમુખ તરીકે અને જગદનભાઈ ઝારિયા ઉપપ્રમુખ તરીકે જેને કાલાવડ શહેર કોંગ્રેસ એમને હાર્દિક શુભેચ્છા આપે છે અને અવારનવાર પ્રજાના બધા હિતલક્ષી કામ કરતા રહીએ એવી શુભકામના. KTV News ગુજરાતી સાથે ભરત રાઠોડ, કાલાવડ.